नमस्कार निर्माण न्यूज की विशेष रजूआत जीरो वार कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो वार कार्यक्रम में बात करवानी है कि एक बाजू जय पालिका इतिहास में पहली बार एवं घटना बनवा पमी हे कि विपक्ष नगर सेवको से तेमने 20 कलाक थी वधारनो समय अत्यार तो सभागृह में विताव्यो हो बात करिए अपने सूरत महानगरपालिका ने अलग अलग जो मुद्दा लईने जो सभागृह में चर्चा विचारणा करवामां आवती होय छे त्यारे सूरत की बात करवामां तो सूरत पालिका इतिहास में पहली बार एवं बन्युं छे कि पहली बार विपक्ष आम आदमी पार्टी नगर सेवको आखी रात तो विताव्य हती, परंतु बीजी बाजू रविवार बपोरे 3 वाग्या सुधी सभागृह में शासकों इशारे तेमने क्यांक बहार काढवाना प्रयत्न पण हाथ धरवामां आव्या हता। अने ज्यारे बहार काढवाना प्रयत्न हाथ धरवामां आव्या हता तेमां पण जे रीते पोलीसे तेमने टींગાટોળી કરીને तेरा तो जे बहार लई जवामां आव्या हता, परंतु जोवामां आवे तो एक बाजू क्यांक गळू दबाव्यानो पण जे आक्षेप जोवा मळी रह्या छे, बीजी बाजू कपड़ा फाड्या होय तेવા પણ અત્યારે તો આક્ષેપ સામે આવ્યા છે। અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે ફરી એકવાર જે કમલમ ખાતે ગાંધીનગર કમલમ ખાતે જે દ્રશ્ય જોવા મળ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જે તસી આવ્યા હતા અને જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ને તે જ પરિસ્થિતિ સુરતમાં પણ જોવા મળીને સુરતમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ હતી કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે, આપણે અત્યારે સજાગ થઈ જવું જોઈએ, પોલીસમાં પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં હતો, પોલીસનો બંદોબસ્ત ક્યાંક તોડીને અત્યારે તો આવ્યા હોય તેવો પણ એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અને આ તમામ પરિસ્થિતિમાં એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર વિરોધ કરવા આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તાઓને ક્યાંક ગરદાપાટું માર મરાય હોવાની પણ ઘટના સામે આવી છે, ત્યારે આમ આદમી પાર્ટી ઉપર જે આ દમન થયું છે એટલે કે દમનની જે ઘટના સામે આવી છે તેનો વિરોધ અત્યારે માત્ર માત્ર સુરત નહીં પરંતુ અમદાવાદમાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, રાજકોટ, કચ્છ, ભુજ દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીએ વિરોધ તો કર્યો હતો, પરંતુ શું આ એક જે અત્યારે આ વિરોધ કરવાની જે પ્રક્રિયા છે કે અત્યારે કાર્યાલય જે મુખ્ય સત્તા પક્ષનું જે કાર્યાલય છે ત્યાં જઈને અત્યારે તો જો વિરોધ કરવામાં આવે તો ક્યાંક પરિસ્થિતિ જે વિકટ સાબિત થતી હોય છે, જે પ્રમાણે ગાંધીનગરમાં બનવા પામી હતું ને તે જ ઘટના તેલા તો સુરતમાં પણ જોવા મળી રહી છે તે કેટલી યોગ્ય, તમામ મુદ્દાઓ લઈને ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દા લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જે મહેશભાઈ અંગન કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે, અને બીજી બાજુ શૈલેષભાઈ શુક્લા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને સાથે જ સુરત ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર પણ છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। રાજેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે આપણે જે મેં પહેલાં કહ્યું ને કે આ જે ઘટના આપણે પહેલાં પણ જોઈ હતી ગાંધીનગર કમલમ ખાતે, જે પ્રમાણે ઈસુદાન ગઢવી સહિતના જે નેતાઓ હતા ગોપાલ ઇટાલે એ બધા અત્યારે વિરોધ કરવા આવ્યા હતા અને ત્યારબાદ જે અટકાયા થઈને આખો મામલો બીચક્યો હતો અને એ જ આખી આખી ઘટના આમાં પણ પ્રકાશમાં આવી હતી, આમાં તો પહેલેથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ હતી અને એટલા માટે જે ત્યાં બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, શું કહેશો આ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી જે આમને સામને આવી ગઈ તેના? ગુજરાતની અંદર છે ને બહુ સમયથી વિપક્ષમાં એક વિકલ્પ શૂન્યતાનો અહેસાસ લોકોને થતો હતો, હવે એક ત્રીજો વિકલ્પ આવ્યો છે જે મુખ્ય વિકલ્પ બનવા માટેની કોશિશમાં છે, અને ભારતીય જનતા પાર્ટી જે છે એ નવો કોઈ વિપક્ષ ઉભો ના થાય એના પ્રયત્નમાં છે। આ બંનેની વચ્ચે આ જે ઘર્ષણ છે એની ઘટનાઓ બનતી હોય, સુરતના પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો જે સદનની અંદર તો વિરોધ કરવાની અનેક રીતો હોય છે, અનેક પ્રક્રિયા હોય છે, એમની દરખાસ્ત દાખલા તરીકે ના સ્વીકારીને ના સાંભળી તો એમણે સદનની બહાર એની ફૂટપાથ ઉપર પણ એ ધરણા કરી શક્યા હોત, આમરણાંત ઉપવાસ પણ કરી શક્યા હોત, સદનની અંદર જે કર્યું એ ક્યાંક ને ક્યાંક સદનની ગરિમા છે એને અણછાતું કહેવાય, પણ જે સડક ઉપર થયું અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું કહેવાય છે, જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, જે મારપીટના દ્રશ્યો પોલીસની હાજરીમાં પોલીસ દ્વારા પણ જે રીતે દમન ગુજારાયું છે એ પણ ક્યાંક ને ક્યાંક અણછાતી ઘટના છે। એટલે લોકતંત્રની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ એ બંનેને પોતપોતાની વાત એ મજબૂતીથી કરવા માટેના સંવિધાનિક રસ્તાઓ છે, એ રસ્તાઓ જ્યારે ચાતરી જવાય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ આવે છે, અને આમ આદમી પાર્ટીને કમલમનો અનુભવ હતો જ, તમે કમલમ યાદ કરાવ્યું એટલે મારે કહેવું પડે, કમલમનો અનુભવ હતો જ, એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ આવો જ આક્ષેપ મૂક્યો હતો એમના ઉપર કે અમારા ઉપર હુમલો કરવા આવ્યા હતા, એ પછી 8 દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ હુમલો થયો છે
એ પુરવાર કરવા માટે એક પણ સીસીટીવી ફૂટેજ આપી શકી નથી. છેડતીની ફરિયાદ જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂતે મીડિયા સમક્ષ કરી હતી એ, અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે, એ બેની અંદર જુઓ તો ખૂબ જ વિરોધાભાસ છે. એફઆઈઆર ની અંદર છેડતીની કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ બંને બાજુથી રાજનીતિક દ્રષ્ટિકોણથી થયેલા ઘટનાઓ છે. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ કાર્યાલય ઉપર બીજા પક્ષનો વ્યક્તિ જતો હોય તેને રોકવાની જવાબદારી જે છે એ પોલીસ તંત્રની છે, કાર્યકર્તાઓની જવાબદારી નથી. કાર્યકર્તા હોય ને ભારતીય જનતા પાર્ટીના, જયારે કાર્યકર્તા હોય ને ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે કમસે કમ એમની પોલીસ ઉપર એટલે એમનો ભરોસો હોવો જોઈએ કે કોઈ પણ માણસ અમારા કાર્યાલય ઉપર આવશે તો અમારી પોલીસ એટલી સક્ષમ છે કે એના ઉપર હુમલો નહીં કરી શકે. જ્યારે માણસોનું ટોળું સામસામે આવી જતું હોય ત્યારે શક્યતા એવી પણ હોય છે કેટલાક બહારના તત્વો કે અસામાજિક તત્વો પણ એ ટોળામાં ભળી જાય અને વાતાવરણને બગાડી શકે. એટલે હવે જે ઘટના બની ગઈ છે બની ગઈ છે. હવે જે ફરજ જે છે તંત્રની એ છે કે આ આખી આખી ઘટનાની અંદર એમાં પોલીસના અધિકારીઓ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા હોય, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા હોય, કે આ બંને સિવાયનો કોઈ ત્રાહિત વ્યક્તિ હોય, જેટલા લોકો વિડીયો ફૂટેજની અંદર દેખાય છે, જેટલાની સામે આવા પુરાવા હોય, તમામની ઉપર નિષ્પક્ષતાથી તપાસ થઈ અને એક્શન લેવાવું જોઈએ. એટલા માટે આ જે એક ઘટના બની છે એ ઘટના ફરી વખત ના થાય. બીજી વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરવાની જે પ્રથા છે એને બદલવી પડશે. કારણ કે જ્યારે તમને ખબર જ છે કે આપણા વિરોધ કરવાની પ્રથા, તમારો મુદ્દો ભૂલાઈ જાય, તમારી જે વાત છે એ બીજી તરફ જતી રહે, હિંસા અને પ્રતિ હિંસાની અંદર આખે આખી જે વાત છે એ ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થઈ જતી હોય છે. એટલે તમને ખબર જ છે કે આ કરવાથી ઘર્ષણ થાય છે, તો તમારે બીજો રસ્તો એનો અપનાવવો પડે. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે છે એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચલાવવા માટેની જગ્યા છે, એ કોઈ સરકારી તંત્ર નથી. તમારે સરકારની સામે વિરોધ હોય તો તમે કલેક્ટર ઓફિસ ઉપર વિરોધ કરી શકો, તમે મ્યુનિસિપલ પોલીસ કમિશનરની ઓફિસ ઉપર જઈને વિરોધ કરી શકો, તમે મેયરના ઘરની બહાર જઈને, તમે એનું ઓફિશિયલ નિવાસ છે એની બહાર જઈને તમે વિરોધ કરી શકો, ધરણા કરી શકો. પણ કોઈ પાર્ટીના કાર્યાલય ઉપર જ્યારે તમે જતા હોય ત્યારે તમે એ વિરોધ જે છે એ સીધે સીધો ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટી એટલે પક્ષનો વિરોધ થઈ જાય છે. સત્તા સામેનો વિરોધ જે છે એ વ્યક્તિગત થતો એવું લાગે છે, અને એના કારણે એક ઘટના બનીને એ ઘટનાનું આજે પુનરાવર્તન થયું છે. એટલે બંને પક્ષે આમાંથી શીખ લેવાની જરૂર છે. કારણ કે પ્રજાની અંદર જે છબી છે એ બંને પક્ષની ઓછી થતી હોય છે. આ પ્રકારના દ્રશ્યો જ્યારે થાય ત્યારે પ્રજા જોતી હોય છે કે અમારા જે નેતાઓ છે, કે અમારા જે સમાજ સેવકો છે, કે અમારું જે વાટ લઈને નીકળેલા લોકો છે, એમનું વર્તન કેવું છે. એટલે પ્રજાના માટે પણ કરેલું વર્તન હોય કે પ્રજા હિતની વિરુદ્ધનું વર્તન હોય, પણ જ્યારે લોકો આ જોવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમની જે વિશ્વાસ છે રાજનીતિક પક્ષો ઉપરથી એ પણ ક્યાંક અટતો હોય છે. એટલે દરેકે મર્યાદાઓનું ધ્યાન રાખવાની જરૂર છે, સંતુલન કરી અને સંવિધાનિક રીતે જે પણ પોતાની વાત હોય એ કરવાની જરૂર છે. બાકી જીસકી લાઠી મેં દમ વોઈ જીતે, આ પ્રકારનું લોકતંત્ર જે છે એ કમસે કમ ગુજરાતની અંદર ચાલ્યું નથી અને આગળ ચાલશે પણ. મહેશભાઈ એ જ સવાલ છે કે પહેલા ખબર છે ગાંધીનગર કમલમ ખાતે કયા પ્રકારની સિચ્યુએશન થઈ હતી. એ સુદાન ગઢવી ઉપર જે અત્યારે તો આક્ષેપ થયા હતા, તેમણે જેલના હવાલે પણ કરવામાં આવ્યા હતા, અને આખી જે પરિસ્થિતિ સામે આવી હતી ત્યારબાદ પણ અત્યારે તમારી જોડે ઓપ્શન ઘણા બધા છે, તો પણ અત્યારે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જઈને જ અત્યારે તો વિરોધ કરતી છે, તે કેટલો યોગ્ય? સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા તો તમારે આ વાતમાંની અંદર એક જોવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ કમલમનું કાર્યાલય ઉધના છે અને જે વિરોધ પ્રદર્શન હતું એ ત્યાંથી 300 મીટર દૂર હતું. એટલે શું એમની કાર્યાલય હોય તો ત્યાંથી શું 2 કિલોમીટર સુધી એમની પોતાની જાગીર છે જગ્યા. તમે કોઈ પણ જગ્યાએ જોઈ શકો આજે જે ઘટના બની છે ત્યાંથી કમલમનું કાર્યાલય કેટલું દૂર છે. એટલે આજે કોઈ કમલમના કાર્યાલય ઉપર કોઈ ધરણા હતા નહીં, કોઈ વિરોધ નહોતો. ગાંધી ચિંધ્યા માર્ગે લોકતાંત્રિક ઢબે ગઈકાલે જયારે એક મહિલાનું ચીરહરણ કરી નાખ્યું ત્યારે એ પણ કોના ઈશારે? એક પૂર્વ બુટલેગર જેને કહી શકાય અથવા તો
જે બુટલેગર છે એમના દ્વારા આ સભા જે અમને ભાઈશ્રીએ કીધું રાજેશભાઈ કે સભાની અંદર જે તમારે બનતું હોય તો એ માટે જોવું જોઈએ નિયમો અનુસાર, પણ આ સભા સભાની અંદર સભાનું સંચાલન મેયર શ્રી તરીકે થતા હોય ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના મેયર નથી, એ એક આ 25 લાખ થી વધારે લોકોએ જેને ચૂંટ્યા છે એકબીજા લોકોએ એ દરેક લોકોનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિના હિતેચ્છુ મેયર હોવા જોઈએ, નહીં કે કોઈ કમલમ ખાતેથી સંચાલન થનાર. એટલે ત્યાં દરેક જગ્યાએ ચેન ચાળાઓ થતા હોય છે, એકબીજાના આંખના ઈશારાઓ થતા હોય છે, આવી રીતે આ સભાનું સંચાલન થતું હોય છે. મેયરશ્રી સમગ્ર સભા દરમિયાન કેટલી બધી વખત બહાર જતા હોય છે, શું કરવું વારાઘણી, શું આખું સભા સંચાલન કમલમ ખાતેથી થાય છે, ત્યારે મને એવું કહેવું પડે કે કેમ કમલમ ના જવું. આ સમગ્ર ઘટના જે બનતી હોય છે એનું ક્યાંક ને ક્યાંક મૂળ એ ભારતીય જનતા પાર્ટીનો કમલમ કાર્યાલય હોય છે, એટલા માટે થઈને. અને આજે તો કમલમની બહાર કોઈ જગ્યા નથી, 300 મીટર દૂર, તો મારે એ પણ જાણવું છે કે શું 300 મીટર દૂર પણ એમની પોતાની નહીં. તમે કહ્યું કે ના, ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરતા હતા અને કમલમથી 300 મીટર દૂર પણ હતા, તો ભારતીય જનતા પાર્ટી એમ જ કહી રહી છે કે ના, એ લોકો અમારી પર હુમલા કરવા માટે જ આવ્યા હતા અને કમલમમાં જ હતા. તો એક સીસીટીવી ફૂટેજ અમને ભાઈશ્રી કીધું કે હજી સુધી કોઈ પુરાવા જૂના જે ગાંધીનગર ખાતે છે હજી સુધી પુરાવા મળ્યા નથી, તો શું આજે એને સીસીટીવી પુરાવો કમલમનો કોઈ મળ્યો ખરા? કોઈ વિડીયો રેકોર્ડિંગ જેટલા પણ આજે ફરતા થયા છે, સિંગલ ખોટું બોલવું, વારંવાર બોલવું, આ ભાજપનું માસ્ટર માઇન્ડ છે. તમારો જે મુદ્દો છે મહેશભાઈ, જે રીતે રાજેશભાઈએ કહ્યું કે તમે ક્યાંક અત્યારે, તો શરૂઆતથી જ અરવિંદ કેજરીવાલ જ્યારે અહીંયા આવ્યા હતા ગુજરાતમાં ત્યારથી એમણે એમ જ કહ્યું છે કે અમે મુદ્દા આધારિત જે જનતાના મુદ્દા છે તેને લઈને અમે આગળ વધીશું અને ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું અને જે દરેક લોકોની માંગ છે એને સંતોષવા એને પૂર્ણ કરવા માટે અમે તમામ પ્રકારના પ્રયત્ન કરીશું. પણ ખબર છે કે ના, કમલમ ખાતે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ થતી હોય અને ક્યાંક અત્યારે તો તમે મુદ્દાને લઈને જ ગયા હતા ને, પણ તમે અત્યારે કોઈ અલગ જગ્યા કે સ્થળ ઉપર તમે જો પસંદ કર્યું તો આ ક્યાંક અત્યારે તેનો પ્રતિસાદ કંઈક અલગ જ મળત ને. આ માત્ર ને માત્ર ઘર્ષણના દ્રશ્યો થયા. તમે ભલે તમારી જે માંગ હતી તેને અત્યારે તો તમે પૂર્ણ કરવાની તમે વાત કરી, પણ આ માત્ર ને માત્ર ઘર્ષણ થયું ને, કઈ તમારી માંગ સંતોષાઈ ગઈ? ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોની અંદર ગુજરાતની અંદર આ ઘર્ષણ થાય. હું તમને બહુ સાદી ભાષામાં કહું છું કે એક સંત હોય ને, સંતની સાથે જે લોકો હોય એ સત્સંગી લોકો હોય છે. એવી જ રીતે જે બુટલેગર છે, વિચાર કરો, જે બુટલેગર છે એની ટોળકી શું હોય? એ ગુંડાઓ જ હોય, અને ગુંડાઓનું કામ જ છે કે અરાજકતા ફેલાવું, સમજાય? એટલે તમે એનાથી ગમે તેટલા દૂર જાઓ. ગઈકાલની હું તમને ઘટના કરું, આજે તો એટલું શરમશાક છે. મને એમ થાય કે બંધારણ શું, બંધારણની અંદર આ ગુજરાત ચાલી રહ્યું છે? સંવૈધાનિક રીતે ગઈકાલના તમે વિડીયો ફૂટેજ જોઈ શકો છો કે કેવી ઘટનાઓ બની, છતાં આ પોલીસના અમુક અધિકારીઓ જે આ સરકાર એને છાવરી રહી છે, જે આ સુરત શહેર હોય કે ગુજરાતની અંદર જેટલી પણ જગ્યાએ દારૂ વેચાતો હોય અને હપ્તાઓ ભેગા કરીને સરકારને પહોંચાડતી હોય છે, એવા અમુક ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ ગઈકાલની ઘટનાઓ બની છે. ત્યારે હું તમને એવું કહેવા માંગુ છું કે કેટલી રીતે આ સંવૈધાનિક હક અહીંયા મળશે. ગઈ આની પહેલા પણ આ જ ઘટના જે બની હતી ત્યાં તો કમલમનું કાર્યાલય નથી, સુરત મુગલીસરા કચેરી છે, દરેક લોકો માટે આવકારે છે. અમે સંસ્થાના ચૂંટાયેલા એક ટ્રસ્ટી કહેવાય છે, અમને પણ ત્યાં ના રહેવા દેવાના, આ કેટલું યોગ્ય છે? બિલકુલ ઓકે. શૈલેષભાઈ, એક બાજુ જે રીતે ક્યાંક આમ આદમી પાર્ટી તો અત્યારે એમ જ, એટલે તેમના પ્રવક્તા તો એમ જ કહી રહ્યા છે કે અમે કમલમથી ઘણા દૂર હતા, 300 મીટર અમે દૂર હતા, પણ આ બધી જે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાય છે એ ભારતીય જનતા પાર્ટી તરફથી જ થઈ છે. જી, જેવી રીતે પ્રથમ તો હું આપને કહીશ કે રાજેશભાઈએ જે હિસાબે વાત કરી કે કોઈ પણ વિરોધ પ્રદર્શન અથવા તો જે કઈ બી હોય, ગઈકાલે જે હિસાબે બોર્ડની ઘટના, બોર્ડમાં જે ઘટના થયેલી હતી, તો કાયદાના હિસાબે એમણે કહ્યું એ પ્રક્રિયા બધી છે જ અને એ હિસાબે કાર્ય કરવું જોઈશું. એવી આપણે જીત તો આપણી કોઈ પૂરી થતી નથી કે ના મને આ તો મારું આ કામ થવું જ જોઈએ. એ હિસાબે આખી આ તમને સ્વાભાવિક દેખાઈ રહેલું છે કે આ જીદ હતી, એ જીદને લઈને એ લોકો ત્યાં આગળ સાથે નિવાસ પણ કર્યો. અચ્છા, રહી આજની ઘટના, તો આજની ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? આજની ઘટનામાં આ બધા જે ફૂટેજ છે, ફૂટેજ એટલે વિડીયો ફૂટેજ નહીં, પણ જે ચેનલોમાં જે ચાલી રહેલી છે, એ ચેનલોમાં ચાલે છે તેમાં તમે આ પ્લે કાર્ડ જોઈ શકો છો. પ્લે કાર્ડ એ ત્યારે તો ઘટના ઘટી નહીં હતી, પ્લે કાર્ડની ઉપર જે લખાણ લખેલા હતા એના ઉપરથી તમને આખી પરસેપ્શનની ખબર પડી જશે કે આ પ્રી પ્લાન આખો આ લોકોનો કાર્યક્રમ હતો.
એ હિસાબે આ લોકો ત્યાં વિરોધ કરવા આવ્યા. મીડિયામાં મીડિયા પર્સનોને આ લોકો મેસેજ કરીને જાણ કરી કે અમે 11:15 વાગે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉપર વિરોધ પ્રદર્શન કરવા જવાના છીએ. એ દરમિયાન અમારે તો જે મતલબમાં પાર્ટી એટલે ભાજપનું કાર્યાલય એ અમારા સૌ કાર્યકર્તાઓ માટે રાષ્ટ્ર સેવાનું કેન્દ્ર બિંદુ છે અને કાર્યકર્તાઓ ત્યાં આગળ નિયમિત આવતા જતા હોય છે. હવે બીજું કે આજથી જતે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે 3 દિવસનું વેકેશન જાહેર કરેલું હતું, એટલે એ હિસાબે અમુક અમારા કાર્યકર્તાઓ એકબીજાને મળવાના હિસાબે જે રોજ મળતા હતા એટલે થોડા વધારે પ્રમાણમાં આવેલા, અને એમાં તે વખતે કાર્યાલયની બહાર પોલીસ બંદોબસ્ત ને આ બધું જોયું એટલે સ્વાભાવિક છે કે શંકા પેદા થઈ કે શું છે આ, કેમ પોલીસ બંદોબસ્ત છે. એટલે એને જોઈને બીજા બધા કાર્યકર્તાઓ એની સાથે સાથે ભેગા થયા. હવે વિરોધ તમે કરવા આવેલા હતા તો વિરોધ કરવા આવેલા હતા તો આજે દરેકે દરેક કોઈ બી ઘાત થતો હોય તો એનો પ્રત્યાઘાત તો થવાનો જ છે. અને જેવી રીતે મહેશભાઈએ કહ્યું 300 મીટર દૂર જેવી રીતે મહેશભાઈએ કહ્યું કે 300 મીટર દૂર આપ છે તે ન્યૂઝ ની અંદર છે તે આ ઘટના જોઈ શકો છો. એમાં ભારતીય જનતા પાર્ટીનો જે મેઇન મુખ્ય ગેટ છે એ ગેટ આગળ જ આપને આ આખી બધી ઘટના દેખાશે. તો એ કયું 300 મીટર છે, તમે આવીને એકદમ જ સીધા છે તે એટેક કરવા આવેલા હોય તો સ્વાભાવિક છે કે એનો બચાવ તો અમે બી કરશું ને. શૈલેષભાઈ આ રીતનો પ્રત્યાઘાત તમે કહો છો, પોલીસ હાજર હતી તો પોલીસને અત્યારે પોલીસનું કામ કરવા દેવું જોઈએ ને, તો તમે અત્યારે આ પ્રકારનો પ્રત્યાઘાત આપો એટલે ક્યાંક સવાલ થતો હોય છે. પોલીસને અમે વચ્ચે પોલીસને રોકી નથી, અમારા જે કાર્યકર્તાઓ બહાર હતા તેમની સાથે પહેલા તો સૌથી પહેલા તો એમને ભડકાવવામાં આવ્યા અને એના થકી બોલાચાલી થઈ ઝપાઝપી થઈ. આખું મેં તમને કહ્યું તેમ આખું પ્રી પ્લાન જ હતો અને એ પ્રી પ્લાનના હિસાબે આખું અમને હવે એક મીડિયાની અંદર છવાયેલા રહેવું છે એ એમનો કોન્સેપ્ટ હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કઈ પણ કરી શકે એવું નહીં, હું એ નથી કહેવા માંગતો કે કઈ કરી શકે, પણ સ્વ બચાવ તો કરી શકે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ થઈ તમે જ કહ્યું ને, સ્વ બચાવ તો કરી શકીએ ને. નહીં, સ્વ બચાવ તો આ બાજુ એમ કહે છે કે અમે 300 મીટર દૂર છે. અમે 300 મીટર દૂર હતા, એજ તો હું તમને કઉ છું ને. આપ છે તે સમાચારો ની અંદર વિવિધ ચેનલો ની અંદર આખી આ ઘટના બધા અલગ અલગ બતાવી રહેલા છે. એમાં તમને ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયનો ગેટ તમને સામે દેખાશે, આપ જોઈ શકો છો. ઓકે, એક બાજુ પણ ચાલો આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ જે આમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવવાની કેટલી આમ જરૂર હતી શૈલેષભાઈ? હવે એમાં તો કેવું છે કે જો એમાં અમુક જયારે જ્યાં ટોળું હોય ને તો ટોળાની અંદર છે તે એવું જરૂરી નથી કે બધા જ કાર્યકર્તાઓ હોય, એમાં કોઈ વિરોધી પણ હોય શકે છે અને જે આવી રીતે છે તેને ચિંગારી લગાવી શકે. અચ્છા, હવે એ તો આઈડેન્ટિફાઈ કરી નથી શકતા. જી, ઓકે ઓકે ઓકે. જે મહેશભાઈ શું કહેશો, કારણ કે અત્યારે તો જે શૈલેષભાઈ તો એમ કહી રહ્યા છે કે ના અત્યારે અમારો કમલમનો ગીટ સામે જ હતો અને ત્યાં જઈને આ પ્રકારની ભડકાવાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ થઈ. ગૃહ રાજ્યમંત્રી હરીશ સંઘવીને પોતાની પોલીસ ઉપર ભરોસો નથી કે જેટલા અધિકારીઓને પોતે છાવરે છે એમની ઉપર જ એને ભરોસો છે, નિષ્ઠાવાન અને ઈમાનદાર ઓફિસરો છે એમની ઉપર એમને ભરોસો નથી, આ સ્પષ્ટ દેખાય છે. ત્યારે જ આવા, અને બીજી વાત કરીએ ને કે ગુંડાઓ કે વિરોધીઓ આવી ગયા હોય તો શું તમારી અંદર જે આ કાર્યકર્તાઓ જે પણ લોકો ઢોર મારી રહ્યા હતા એક વ્યક્તિને ચાર ચાર પાંચ પાંચ જણા, તો આ શું તમારા ભાડુતી ગુંડાઓ હતા? આ સૌથી મોટો પ્રશ્ન છે. જો તમે લોકોની નજરેમાં ગુંડા જોતા હોય તો તમારી અંદર શું ગુંડાઓ નથી પડ્યા? મેં પહેલા પણ કીધું કે સત્સંગી સાધુની સાથે સત્સંગી માણસો હોય છે અને બુટલેગરોની સાથે ગુંડાઓ હોય છે,
સ્પષ્ટ શબ્દોમાં ત્યારે તમે કેટલા સર્વોત્તમ હોટલ પાસે તમારા કાર્યાલયથી કેટલી દૂર છે ત્યાં તમે ખૂબ રીતે કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના છે એને માર મારી રહ્યા છો. મને એક અત્યાર સુધીની અંદર બતાવો છે કે ભારતીય જનતા પાર્ટીમાં બુટલેગરને અસામગી તત્વો પણ હોય છે, સીધો આક્ષેપ કરી રહ્યા છે શૈલેષભાઈ. એવા કોઈ બુટલેગરો કે કોઈ અસામાજિક તત્વો ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારે કીધું છે. આપ દિલ્હીની ઘટના જોઈ લો, દિલ્હીની ઘટના પછી ત્યાર પછી જેવી રીતે આપણે આગળ છે, આ જે કોઈ બી આમાં જે પકડાયા છે એ બધા આમ આદમી પાર્ટી સાથે સંબંધ ધરાવતા હતા. તો શું ગુંડાઓ આમ આદમી પાર્ટીમાં છે કે ભારતીય જનતા પાર્ટીમાં છે? એ તો તમે કેસ ત્યાં લખો છો કોઈના, ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય વ્યક્તિ હોય તો એની એફઆઈઆર થાય છે. બાકી ગઈકાલના ફૂટેજ જોયા છે, હું એમ કહું છું કે ગઈકાલના ફૂટેજ જોઈને જો આ પોલીસ એફઆઈઆર ના લખતી હોય તો તમારે તો શરમથી માથું ઝુકાઈ જોઈએ કે તમે આ સંવિધાનનો નાશ કરી નાખ્યો છે. ઓકે, ક્યાંક અત્યારે સવાલ તો એ થતો હોય છે રાજેશભાઈ કે જ્યારે એક બાજુ સત્તાપક્ષ કંઈક અલગ કહી રહ્યો છે, વિપક્ષ કંઈક અલગ કહી રહ્યો છે, પણ અત્યારે સવાલ એ થતો હોય છે કે ક્યાંક મુદ્દા આધારિત જે ચર્ચાની વાત હતી, પણ આ મુદ્દા આધારિત ચર્ચા અત્યારે દર વખતે, અત્યારની વાત નથી, જે આપણે કમલમ ગાંધીનગર ખાતેની પણ જે આપણે ચર્ચા કરી હતી, એક ડિબેટ કરી હતી, એમાં પણ એ જ હતું, ક્યાંક મુદ્દો કંઈક અલગ હતો અને ઘર્ષણ થયું ત્યારબાદ આખો મુદ્દો જ અત્યારે તો બદલાઈ ગયો. એટલે ક્યાંક અત્યારે તો જે આ પ્રકારની જે વિરોધ પ્રદર્શન છે તે ક્યાંક અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હોય, એટલે ક્યાંક આ પ્રથા બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ, અને જો બદલવામાં આવે તો કેવી રીતની કરવી જોઈએ? કારણ કે આ વખતે તો ગોપાલ ઇટેલા ઉપર પણ અત્યારે ટપલી દાવ થયો છે તેવી પણ વાત સામે આવી છે. જો કમલમ ની જે વાત હતી ને, કમલમ વખતે આ સ્ટોરી હતી કે ભાઈ કાર્યાલય ઉપર હુમલો કરવા આવ્યા હતા, પણ એ સાબિત નથી કરી શક્યા. હવે એક ઘટનામાં તમે સાબિત નથી કરી શક્યા એટલે બીજી ઘટનામાં શંકાની જે સોય છે એ તમારી તરફ જ રહે. શૈલેષભાઈ કહી રહ્યા છે કે ઘાત નો પ્રતિઘાત હતો, તો ઘાતના વિડીયો પણ હોવા જોઈએ ને. કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એમ તમારા ગેટ સુધી પહોંચી ગયો ને કોઈ કાર્યકર્તાની ઉપર એમણે હુમલો કર્યો, એનો પણ વિડીયો હોવો જોઈએ. એ વિડીયો નથી. બીજી વસ્તુ એ છે, જીભાજોડી થઈ રાજનીતિની અંદર જીભાજોડી તો આપણે ડિબેટ દરમિયાન પણ થાય છે, આપણે હાથ ઉપાડીએ છીએ કોઈના ઉપર, તો મર્યાદા જે છે. અને તમારો તો પ્રશિક્ષિત કાર્યકર્તા હોય છે ભારતીય જનતા પાર્ટીનો, એટલો આમ આદમી પાર્ટી વાળા સેજ સળી કરી જાય ને એટલા બધા ઉશ્કે રહી જાય, કાયદો હાથમાં લઈ લે, તો તમારા પ્રશિક્ષણમાં એ કંઈક ખામી છે. એટલે તમારા પ્રશિક્ષણમાં ખામી છે. બીજી વસ્તુ એ છે કે જો તમે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘર ઉપર જઈ શકતા હોય જ્યાંનો પરિવાર રહેતો છે, આમ આદમી પાર્ટીનું કાર્યાલય તો છોડી દો, અરવિંદ કેજરીવાલના ઘર ઉપર તમારા તેજસ્વી સૂર્યા ટોળું લઈને જતા હોય અને તોડફોડ થતી હોય ત્યાં, અને એ વિડીયો ફૂટેજમાં પકડાતું હોય, અને તમે બીજી બાજુ આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં એવી અપેક્ષા રાખો કે અમારા કાર્યાલય ઉપર પણ કોઈ ના આવે. તમારી પાસે રાત્રે દાખલા તરીકે સદનમાં હતા, મેં કીધું કે એ રીત ખોટી હતી, તો મેયર રાત્રે જેટલા લોકો સદનમાં રોકાયા હતા એમના માટે ટિફિન લઈને જઈ શક્યા હોત, એમને કહી શક્યા હોત તમે કમલમના કાર્યાલય ઉપર આવ્યા હતા આમ આદમી પાર્ટીના લોકો, તો તમારા યુવા કાર્યકર્તાઓ ગુલદસ્તા લઈને ઉભા રહી શક્યા હોત કે આવો શું તકલીફ છે, લો ફૂલ લો, વાત કરો ને નીકળી જાઓ, કશું જ ઘર્ષણ ના થાત. અને જો એ છતાં પણ આમ આદમી પાર્ટી કોઈ કેવા બદ ઇરાદાપૂર્વક તમે જેમ કહો છો એ માહિતી અને એ કરત, તો આમ આદમી પાર્ટી જે પ્રજા બધું જોતી જ હોય છે, તો તમારા માટે તો બહુ સારો રસ્તો હતો કે આમ આદમી પાર્ટી જે ઊભી થતી પાર્ટી છે ને તમે અરાજક અને અસામાજિક સાબિત કરી શક્યા હોત. એટલે જ્યારે તમને પ્રી પ્લાન ખબર હોય પોલિટિકલ પોલિટિક્સ ની અંદર કે ભાઈ સામેવાળો આ કરવા માંગે છે, ત્યારે તો તમારો પ્લાન પણ કંઈક હોવો જોઈએ કે ભાઈ એ ઉશ્કેરીને આવે છે તો અમારે શું કરવું. તમે ગુલાબના ફૂલ લઈને ઉભા રહી, મીડિયા હતા, કેમેરો હતો, પોલીસ હતી અને બધા જ લોકો હતા. જે દ્રશ્યો અત્યારે દેખાય છે વરવા દ્રશ્યો, એના બદલે સારા દ્રશ્યો દેખાઈ શક્યા હોત, અને ક્યાંક ને ક્યાંક લોકતાંત્રિક મર્યાદાઓ પણ જળવાઈ હોત, વિપક્ષનું માન પણ સચવાયું હોત, અને વિપક્ષને પણ તમારા ઉપર એક આદર થાત. રાત્રે દાખલા તરીકે લોકો સુઈ જ ગયા, તમે લાઇટ કાપી, બરોબર છે મ્યુનિસિપાલિટીની લાઇટ બળતી હોય કે એસી બળતા હોય તમે કાપી નાખ્યા, પણ તમે બિસ્લેરીની બોટલો અને રાત્રે જમવાનું લઈને મેયર પોતે જ ત્યાં આગળ ગયા હોત, તો આમ આદમી પાર્ટી પાસે કોઈ મુદ્દો જ ના રહે. એટલે મુદ્દો ખૂંચવી લેવાના અનેક રસ્તા હોય છે. મુદ્દો ખૂંચવી લેવા માટે માત્ર દમન કરવું આ. અને બીજી વસ્તુ તમે જે સવાલ પૂછ્યો એ કે વિરોધ કેવી રીતે કરવો, તો દમનથી ડરી જવાય તો પછી લોકતંત્ર મુશ્કેલીમાં પડી જાય. એટલે અમે આ કરીશું તો સામેથી આ થશે
ઘાત ઉપર પ્રતિઘાત થશે, પ્રતિઘાતથી તો ડરી જાય. અને તમે 300 મીટર ની વાત કરો, પેલો 3000 કિલોમીટર દૂરથી પોલીસ આવીને ચીફનેસ મેવાડીને રાત્રે 3 વાગે ઉઠાઈ ગઈ એક ટ્વીટ માટે. અને ત્યાં હાઈકોર્ટે શું કીધું પોલીસ માટે, આ બધું આપણી સામે છે જ. એટલે સત્તાનો દુરુપયોગ થતો હોય છે, પણ સત્તાના દુરુપયોગ પાસે મેં જે કીધું એ જયારે મુદ્દાની રાજનીતિ કરવા માટે આવ્યા છો, આમ આદમી પાર્ટી વાળા લોકોને પણ હું કહું છું કે ત્યારે તમારો મુદ્દો આજે ચર્ચા શું થવી જોઈતી હતી, શું થઈ રહી છે, સવાલ એ છે, સવાલ એ છે. એટલા માટે જયારે તમને ખબર જ છે કે ટીક પર ટ્રેક આ લોકો સઠમ પ્રતિ સાઠ્યમ કરી રહ્યા છે, ત્યારે તમારે તમારી પદ્ધતિ છે એને કંઈક બદલવી પડશે. હવે આમ આદમી પાર્ટી અને ભાજપ તો આમને સામને છે, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તેની સાથે શૈલેષભાઈ, રાજેશભાઈ અને મહેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો એક બાજુ જ્યારે સુરતની ઘટના સામે આવી હતી અને તેને લઈને હવે સરકાર કઈ મહત્વની પ્રતિક્રિયા આપશે, સાથે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આમને સામને તો આવી ગઈ છે, હવે પ્રતિક્રિયાઓ તો અત્યારે બરાબર છે, પણ જ્યારે આ ઘર્ષણના દ્રશ્યો સામે આવતા હોય છે ને તેમાં હવે તેને રોકવા કેવી રીતે, તેના લઈને પણ એક સવાલ યથાવત છે. અને સાથે જ એક બીજી વાત પણ એ કે જ્યારે વિરોધ કરવા માટે જતા હોય છે, જનતાના અલગ અલગ મુદ્દાને લઈને જતા હોય છે, ત્યારે આ પ્રકારનો જ્યારે વિરોધ અત્યારે તો કેટલો યોગ્ય તે પણ હવે સવાલ યથાવત છે. તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો જોવા જરૂર. તેની સાથે આજની આ વિશેષ રજૂઆતમાં આપશો. નમસ્કાર.